હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં. હું ભાવનાબેન રાઠોડ. આજે આપણે બનાવશું સરગવા અને બટેકાનું શાક. સરગવો હેલ્ધી અને ટેસ્ટી હોય છે. સરગવાની શીંગોનો બને ત્યાં સુધી ખૂબ જ ઉપયોગ કરવો જોઈએ. તો અહીંયા મેં 250 ગ્રામ સરગવો લીધેલો અને એક મોટી સાઇઝનું બટાકું આ રીતના લાંબી સ્લાઇસમાં સમારી લીધેલું છે. પહેલાં તો સરગવો અને બટેકા બંને બાફી લેશું. સમારેલો સરગવો કુકરમાં લઈ લેશું અને સાથે બટેકાની પણ પાતળી સ્લાઇસ કરેલી છે એટલે સરગવાની સાથે બટેકા પણ બફાઈ જશે. તો સરગવો અને બટેકા આપણે કુકરમાં લઈ લીધા છે. એક કપ જેટલું પાણી નાખશું અને સરગવામાં એક જ સીટી થવા દેશું. એક જ સીટીમાં આપણો સરગવો અને બટેકા બંને બફાઈ જશે. જો સરગવો વધારે બફાઈ જશે તો એકદમ ચીપકી જશે અને જ્યારે શાક ખાશો ત્યારે શાકમાં તમને સરગવાના રેસા જ ખાવામાં આવશે. કુકરનું ઢાંકણ ઢાંકી અને ગેસ ઉપર એક સીટી થવા દેશો. કુકરમાં એક સીટી થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી દીધી છે. કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે શાકના વઘારની તૈયારી કરી લેશું. તો શાકના વઘાર માટે કડાઈમાં તેલ મૂકશું. તેલ ગરમ થઈ ગયું છે. 1/2 ચમચી રાઈ અને જીરું નાખશું. રાઈ જીરું સારી રીતે કકળી ગયા છે. 1 ચપટી હિંગ નાખશું. 1 મીડિયમ સાઇઝની ડુંગળી સમારેલી છે નાખી દેશું તેલમાં. ડુંગળીની સાથે જ 1 ચમચી આપણે લસણવાળી ચટણી લીધેલી છે. અસલ કાઠિયાવાડી સ્વાદમાં આપણે આ શાક બનાવવાનું છે તો લસણવાળી ચટણી નાખવાથી આ શાકનો સ્વાદ વધારે સરસ આવશે. લસણ ડુંગળી તેલમાં સાતડવા ટાઈમે ગેસની ફ્લેમ એકદમ ધીમી જ રાખવાની. કોઈ પણ શાકમાં લસણ અને ડુંગળીનો ઉપયોગ કરતા હોય લસણ ડુંગળી સારી રીતે સંતળાવા દેવાના અને તેલ છૂટું પડે ત્યાં સુધી સાંતળશો તો જ લસણ ડુંગળીનો સ્વાદ સરસ આવશે. જો શાકમાં લસણ કે ડુંગળી કાચું રહેશે તો શાકના બીજા બધા સ્વાદને દબાવી દેશે અને તમને એકલી ડુંગળી કે એકલા લસણનો જ સ્વાદ આવશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણી લસણ અને ડુંગળી સરસ સંતળાઈ ગયા છે અને લસણ ડુંગળીનો કલર એકદમ બદલી ગયો છે. 1 મીડિયમ સાઇઝનું ટમેટું સમારીને રાખેલું છે. ટમેટું પણ લસણ ડુંગળી સાથે નાખી દેશું. તમે ઈચ્છો તો ટમેટાની પ્યુરી કરીને નાખી શકો છો અને જો તમે લસણ ડુંગળી ના ખાતા હોય તો લસણ ડુંગળી સ્કીપ કરી શકો છો. અહીંયા મેં 2 ચમચી ભરી અને ચણાનો લોટ લીધેલો છે. ડુંગળી ટમેટા સાથે ચણાનો લોટ નાખી દેશું એટલે આપણો લોટ સારી રીતે શેકાઈ જશે. ચણાનો લોટ નાખવાથી શાકનો સ્વાદ સરસ આવશે, સાથે આપણો શાકનો રસો ઘટ બનશે. આ રીતે ટમેટા નાખી દીધા પછી જો ચણાનો લોટ નાખશો તો ચણાનો લોટ બિલકુલ બળશે નહીં અને સરસ શેકાઈ પણ જશે. હવે શાકમાં મસાલા કરી લેશું. ગેસની ફ્લેમ આપણે ધીમી જ રાખેલી છે. સ્વાદ પ્રમાણે મીઠું, 1/2 ચમચી હળદર, 1 ચમચી કાશ્મીરી લાલ મરચું, 1 ચમચી લાલ મરચું પાવડર લસણવાળી ચટણીમાં નાખેલું. કાશ્મીરી લાલ મરચુંથી શાકનો કલર ખૂબ સરસ આવે છે. 1 ચમચી ધાણા જીરું. બધો જ મસાલો આપણે ડુંગળી ટમેટા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. તો તમે જોઈ શકો છો કે આપણે ડુંગળી અને ટમેટા ખૂબ જ સરસ સંતળાઈ ગયા છે અને ચમચાથી દબાવતા સરસ મેશ થવા માંડે છે અને તેમાંથી તેલ પણ અલગ પડવા માંડ્યું છે. અહીંયા 1/2 કપ છાશ લીધેલી છે. છાશ નાખવાથી આ શાકમાં બહુ સરસ સ્વાદ આવે છે. છાશ નાખ્યા પછી આ રીતે ઝડપથી મિક્સ કરી લેવાનું, નહીતર છાશ ફાટી જશે. તમે ઈચ્છો તો છાશની જગ્યાએ દહીં પણ નાખી શકો છો. હવે તમે જોઈ શકો છો કે આપણી છાશ મસાલા સાથે સારી રીતે મિક્સ થઈ ગઈ છે અને તેમાંથી પણ તેલ અલગ પડવા લાગ્યું છે. આ બાજુ આપણો સરગવો અને બટેટા પણ બહુ જ સરસ બફાઈ ગયા છે. હાથેથી પ્રેસ કરતાં સરગવાની શીંગ આ રીતના મેશ થઈ જાય છે, સાથે બટેટું પણ સરસ બફાઈ ગયું છે. તો બાફેલા બટેકા અને સરગવામાંથી આપણે પાણી અલગ નહીં કરીએ. આ પાણી સાથે જ આપણે સરગવો અને બટેટા મસાલા સાથે મિક્સ કરી દઈશું. સરગવો અને બટેકા બાફવામાં જે આપણે પાણી નાખેલું એ પાણીમાં ખૂબ જ સરસ પોષક તત્વો હોય છે એટલે આ પાણી બિલકુલ આપણે વેસ્ટ કરવાનું નથી. એ પાણીનો આપણે ગ્રેવીમાં જ ઉપયોગ કરી લેવાનો છે. હળવા હાથે આપણે સરગવો અને બટેકા મસાલા સાથે મિક્સ કરી દઈશું.
સરગવો અને બટેટા નાખ્યા સાથે આપણે એક ચમચી ગોળ પણ નાખી દઈશું. ગોળ સારી રીતે મેલ્ટ થઈ જશે. ગોળ નાખવાથી આ શાકમાં સરસ સ્વાદ આવે છે, પણ જો તમને ગોળ પણ પસંદ ના હોય તો સ્કીપ કરી શકો છો. ગોળ પણ હળવા હાથે આપણે ગ્રેવી સાથે મિક્સ કરી દઈશું. એકાદી મિનિટ જ ઢાંકણ ઢાંકી દઈશું. હવે સરગવાને વધારે વાર ચોળવવાની જરૂર નથી. આપણો સરગવો અને બટેટા તો બફાયેલા જ છે. આપણે સરગવો અને બટેકામાં મસાલાની સરસ ફ્લેવર બેસી જાય એટલા માટે આપણે થોડી વાર ઢાંકી દઈશું. એકાદી મિનિટમાં જ તમે જોઈ શકો છો કે શાકનો કલર ખૂબ સરસ આવી ગયો છે. ગેસની ફ્લેમ બંધ કરી દઈશું તો તૈયાર છે સ્વાદિષ્ટ સરગવા બટેટાનું શાક. આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે આપને આ નવી રીતે બનેલું સરગવા બટેકાના શાકની રેસીપી કેવી લાગી. આજે બસ આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય. થેન્ક યુ.